રાજકોટ શહેરના વોર્ડ નંબર ત્રણ માં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના ઇલેક્ટ્રિક કામમાં ભયંકર બેદરકારીના કારણે ક્યાંક ક્યાંક છતમાંથી તો ઇલેક્ટ્રિકના બોર્ડમાંથી વરસાદનું પાણી લોકોના ઘરમાં આવતા લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ શહેરના વોર્ડ નંબર ત્રણ માં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોના બાંધકામ તેમજ ઇલેક્ટ્રિક કામમાં ભયંકર બેદરકારીના કારણે ક્યાંક છતમાંથી તો ક્યાંક ઇલેક્ટ્રિકના બોર્ડમાંથી વરસાદનું પાણી લોકોના ઘરમાં આવવાને કારણે લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નેશનલ લેવલ આ ટાઉનશીપને બેસ્ટ ટાઉનશીપનો એવોર્ડ મળેલો છે ત્યારે આ પ્રકારની બેદરકારી ગંભીર બાબત કહેવાય ત્યારે આજ રોજ મુખ્યમંત્રી આવાસ યોજનાના રહેવાસી અને વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસ કોર્પોરેટર ગાયત્રીબા બા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને આવેદન આપ્યું હતું અને તાત્કાલિક તપાસ કરી પ્રથમ આ ક્ષતિગ્રસ્ત મકાનોને રિપેર કરવા તેમજ આ કામમાં બેદરકારી દાખવનાર એમને કડક પગલા માટેની રજૂઆત કરી હતી આજે મારા વોર્ડ નંબર જે મુખ્યમંત્રી આવાસ યોજનાના જે આવાસ છે એમાં માત્ર થોડા વરસાદ પડ્યો અને જે જે આવાસ છે એક હજી વરસ પણ નથી થયું અને આ લોકોને જે આવાસ જે સુપ્રત કરવામાં આવ્યો છે એને તો માત્ર હજી ત્રણ મહિના જ થયા છે ત્યારે આ આવાસ જે છે એના બાંધકામમાં ખૂબ જ ક્ષતિઓ છે અને એ ક્ષતિઓને તાત્કાલિક ધોરણે નિવારણ કરી અને જે તે લોકો એમાં જવાબદાર હોય એને પગલા લેવા અને વિજીલન્સ તપાસ માટે થઈ અને આજે મારે સાથે જે ટાઉનશિપ છે એના બધા લોકો મારી સાથે આવેલા છે અને અત્યારે અમે આવેદન જે છે એ કમિશનર શ્રીને આપવામાં અત્યારે આપવાના છીએ અને હજી હમણાં જ જે થોડા દિવસ પહેલા જે ચાર દિવસ પહેલા વરસાદ આવ્યો એમાં આ જે બિલ્ડિંગો છે એ ખૂબ જ આ બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર થયો છે એ દેખાઈ આવે છે કેમ કે જે બિલ્ડિંગો જે છે એના ઉપરના જે ટેરેસ છે ટેરેસની છતમાંથી જે સાતમા માળના જે લોકો છે એના ઘરમાં પણ છતમાંથી પાણી આવેલા છે ઘરમાં પણ ઘણું નુકસાન થયું છે સાથે સાથે જે ઘણા બધા આવાસમાં આ જ પ્રોબ્લેમ છે એના હિસાબે આખા આવાસમાં ભેજ પણ આવે છે રિદ્ધિકણ બીએન ટ્વટી ફોર ન્યૂઝ રાજકોટ